મિત્રો આજે આપણે ચોખાના લોટ વડી બનાવીશું કે જે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને એને મોટે ભાગે તળીને અથવા માઇક્રોવેવમાં શેકીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અને બજારમાં જ્યારે નવા ચોખા આવી જાય ને એટલે ગૃહિણીઓ તો આખા વરસની ચોખાની પાપડી વડી ચોખાની સેવ વગેરે બનાવી જ દેતી હોય છે તો આજે આપણે ચોખાની વડી બનાવવાના છીએ તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં બે કપ ચોખાનો લોટ લઈશું આ ઝીણો લોટ લેવાનો અને જે કપ કે વાટકીથી તમે ચોખાનો લોટ લીધો હોય ને એ જ કપ કે વાટકીથી પાણીનું માપ લેવાનું છે તો આ કપ છે ને એનાથી આપણે ચોખાનો લોટ લીધેલો તો હવે છ કપ ભરીને પાણી ઉમેરીશું એટલે કે એક કપ લોટની સામે ત્રણ વાટકી પાણી લેવાનું એટલે કે ત્રણ કપ પાણી તો બે કપ લીધા છે લોટ તો છ કપ પાણી લઈશું બહુ સરળ માપ છે હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ અને બે કપ લોટ લીધો છે તો વન ફોર ટી સ્પૂન પાપડ ખારો કે જેને સંચોરો કહેવાય છે એ વન ફોર ટી સ્પૂન બે વખત ઉમેરીશું અને આ બધું ઠંડા પાણીમાં જ મિક્સ કરવાનું છે આપણે અત્યારે ગેસ પર નથી મૂક્યું મેં આને અને હવે ઠંડા પાણીમાં જ આપણે ચોખાનો લોટ પણ ઉમેરી દઈએ અને બિલકુલ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરીશું હવે આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે મેં પાનને ગેસ પર મૂક્યું છે અને શરૂઆતમાં ત્રણથી ચાર મિનિટ એને હાઈ ફ્લેમ પર રાખીશું અને હલાવતા જઈશું અને હવે તમે જુઓ પાણી ગરમ થઈને લોટ સાથે મિક્સ થઈ ઘટ્ટ થવા માંડ્યું છે આ મિશ્રણ એટલે ગેસની આંચ મીડિયમ કરવાની કારણ કે આ રીતે હવે બબલ્સ આવવા માંડશે એટલે દાજી ના જવાય એનું પણ ધ્યાન રાખવાનું એટલે આ રીતે એક જ બાજુથી શરૂ કરીને ગોળ ગોળ હલાવતા જવાનું એટલે બબલ્સ ફૂટીને બેસી જાય અને દાજે નહીં જુઓ હવે ખાસું ઘટ્ટ થવા માંડ્યું છે પરંતુ હજી વાર છે હવે આ રીતે જુઓ આ મિશ્રણ પાન છોડવા માંડ્યું છે લોટ સાથે પાણી કૂક થઈને પાન છોડવા માંડે એટલે આશરે દસેક મિનિટ થશે ત્યારબાદ એકદમ ધીમો ગેસ કરીને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ રાખીશું અને પાંચ મિનિટ બાદ હવે જોઈ લઈએ તો વળી માટેનું પરફેક્ટ મિશ્રણ રેડી છે તો ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ આ મિશ્રણને આપણે એક પોળા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ અને બિલકુલ ઠંડુ થવા દઈશું બિલકુલ ઠંડુ થવા દઈએ અને ઠંડુ થઈ જાય ત્યારબાદ એક ટીસ્પૂન અજમો અને બે ટીસ્પૂન જીરું ઉમેરીશું અને આ રીતે પાછળથી અજમો અને જીરું ઉમેરીએ ને તો વડી થોડી ઉજળી ઉજળી થાય એમ મારા સાસુમાં બોલે એટલે કે વડી સફેદ થાય તો આ રીતે આપણે અજમો અને જીરું ઉમેર્યું હવે સાધારણ પાણીવાળો હાથ કરીશું અને સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ એક પ્રોસેસ કરવાના છીએ કે જે તમે બિલકુલ સ્કીપ નહીં કરતા અને આ મેં અજમો પાછળથી ઉમેર્યો ને અજમો અને જીરું તે તમે પાણીમાં આપણે ઠંડામાં મિક્સ કર્યું ને ત્યારે પણ ઉમેરી શકો પરંતુ જીરુંને કારણે થોડી પીળાશ પડતી થઈ જાય વડી એટલા માટે ઠંડા લોટમાં ઉમેરી છે હવે આ બીટર વડે આ મિશ્રણને ફીણવાનું છે અને વચ્ચે વચ્ચે સાદું પાણી એક એક ચમચી ઉમેરતા જવાનું અને તમે હાથવાડે પણ ફીણી શકો કંઈ વાંધો નહીં અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જ્યારે જ્યારે હું આવી નવી રેસીપી મૂકું ને કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત રેસીપીને જોઈ શકો આ રીતે લગભગ પાંચથી છ મિનિટ ફીણવાનું છે અને આ પ્રોસેસમાં મેં વન ફોર્થ કપ જેટલું સાદું પાણી વચ્ચે વચ્ચે ઉમેર્યું અને આ રીતે હાથ વડે પણ મૂકી શકાય ને વળી એટલું સરસ હલકું હલકું થઈ ગયું છે તો હવે વળી મૂકવા માટે મેં આ એક સાફ પ્લાસ્ટિકની જાડી થેલી લીધી છે એમાં આપણે વળીનું મિશ્રણ ભરીશું અને વળી પાડીશું કે જેથી બહુ ફટાફટ વળી પડી જશે હવે આ રીતે કોથળી ભરાઈ જાય એટલે એને નીચેથી થોડો કટ મૂકીશું અને આ મેં એક વાંસનું સૂપડું લીધું છે એના ઉપર સાફ પ્લાસ્ટિક પાથર્યું છે અને એના ઉપર આપણે વડી પાડીશું આ રીતે વડી મૂકવાની અને ઉપરની ટોચ થોડી અણીદાર રહે ને એ રીતે મૂકવાની બહુ જ સરસ લાગશે સુકાયા પછી અને તળ્યા પછી પણ બહુ ફટાફટ પડી જાય અને આ રીતે તમે હાથ વડે પણ મૂકી શકો તમને જે સાઈઝની વડી જોઈએ એ સાઈઝની તમે કોથળી વડે પણ મૂકી શકો અને હાથ વડે પણ મૂકી શકો તો આ રીતે બધી વડી બનાવી દીધી છે અને હવે એને અગાસીમાં સારો તડકો આવે ને એવી રીતે હું મૂકી દઈશ એટલે સરસ રીતે સુકાઈ જશે અને જુઓ ત્રણ દિવસના તાપમાં તો સરસ વડી સુકાઈ ગઈ છે અને એક દોઢ દિવસ જેવી આપણે એને સુકાવા મૂકીએ ને ત્યારબાદ ફરીથી એને આખી ઉલટાવી દેવાની અને બીજી બાજુ પણ સુકાવા દેવાની એટલે અંદર સુધી સરસ સુકાઈ જાય અને તમને વળીમાં હોલ દેખાય છે જુઓ બધી બાજુ હોલ દેખાવા જ જોઈએ એટલે કે આપણી આ વળી પરફેક્ટ બની છે અને હોલ થવાથી અંદરથી પણ સરસ સુકાઈને ડ્રાય થઈ જાય અને તળીએ ત્યારે પણ અંદરથી ખૂબ સરસ રીતે તળાઈ જાય અને કાચી નહીં રહી તો હવે આપણે તળી લઈશું તો મીડિયમ આંચ પર તેલ ગરમ કરવાનું અને સાતથી આઠ વડી મૂકવાની અને વાવ જુઓ તમે જોઈ શકો છો કેટલી સરસ ખીલીને મોટી થઈ ગઈ છે અને તમને ખાવાના ઉપયોગમાં જોઈએ એટલી વડી લેવાની અને બાકીની એર ટાઈટ કન્ટેનરમાં ભરીને મૂકી રાખવાની સાચવીને તો આખું વરસ આ વળી બગડશે નહીં એને સારી રીતે સુકવવાની એ ખાસ અગત્યનું છે આ રીતે વળીને તળી લીધી કેટલી સરસ ફૂલ જેવી થઈ ગઈ ખીલીને તડકો જો બરાબર નહીં આવતો હોય તો એક બે દિવસ વધારે મૂકવાની કંઈ વાંધો નહીં પરંતુ બરાબર સુકાય એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે થોડી તળી લઈશું અને થોડી હું માઇક્રોવેવ કરી લઈશ કારણ કે ચોખાની પાપડીની જે માને દેવતા પર કે ગેસ પર શેકાશે નહીં તો આ રીતે થોડી માઇક્રોવેવ કરી લેવાની તળેલું ના ફાવતું હોય તો આ રીતે તમારે શેકી લેવાની તો હવે સર્વિંગ કરીએ તો આ તળેલી ચોખાની વડી છે અને ત્યારબાદ આ માઇક્રોવેવ કરેલી વડી છે અને બાજુમાં જે બાઉલ છે એમાં કાચી વળી છે અને તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે વળી કેટલી સરસ ખીલી ગઈ છે કાચી વળી અને તળેલી વળી વચ્ચેનો ડિફરન્સ જુઓ તમે અને કેટલી ક્રંચી બની છે એ તમે જોજો હવે આ માઇક્રોવેવ કરેલી વડી પણ કેટલી પરફેક્ટ થઈ છે તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો